ક્રિકેટ છાપરી ખાતે બાર એસોસિએશન દ્વારા જજ અને સ્ટાફ વચ્ચે ક્રિકેટ મેચ યોજાયો હતો. આજરો સિવોર બાર એસોસિએશન દ્વારા સિવોર બાર બેન્ચ એટલે કે જજ અને સ્ટાફ વચ્ચે એક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિવોર બારે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કરેલ, જેમાં સિવોર બારે 76 રન કરેલ. ત્યારબાદ જજની ટીમ દ્વારા 76 રનનો સ્કોર એચિવ કરી વિજેતા બનેલ છે. पांच ओवर की समाप्ति के बाद 33 रन कर लिए हैं, बहुत ही पल्ला भारी है. पल्ला भारी एक विकेट के नुकसान पर 33 रन पांच ओवर की समाप्ति के बाद. He want to play second inning also. Now, therefore, please give the photograph this. Therefore, today is very good atmosphere. We have played the cricket well in the both the side since long. During the course of the practice and during the course of the activity of the judiciary, this is the one of the spiritual to my crowning. ઓર ઘટાડ ફૂટબોલ આલો ઓજા ભાઈ વેરી ગુડ ઓર ઓજા ભાઈ ઓજા પાછી ઓર ચાલો આખી વેરી ગુડ બોલ એન્ડ વેરી ગુડ વિથ ધ ડિફેન્સ ટુ કશ્યપ ફૂટબોલ એન્ડ સિક્સ 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ સિક્સ ઓર પછી આપણે ટ્રોફી સાથે ખબર પડી લીધી.
લુઝર છે અને બેન્ચની ટીમ જે સિહોર કોર્ટની ટીમ તેણે મેચ જીતી અને પોતાનું પરફોર્મન્સ બતાવેલ છે, જે બદલ ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ટીમ સ્પિરિટ એટલી સારી હતી, સામે બેન્ચની ટીમ અને બહારની ટીમ પણ એટલી સરસ, અને એમણે પણ ટીમ સ્પિરિટ બતાવી અને સરસ રીતે આયોજન કરેલ છે, જે બદલ બેન્ચનો પણ બહારનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અમારે બાર એન્ડ બેન્ચની મેચનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ દાવો સિયોર વકીલ મંડળે લીધેલ, પહોંચીને અને 76 રન જેવું સિયોર વકીલ મંડળે કરેલ. ત્યારબાદ જજીસની ટીમ એટલે કે બેન્ચની ટીમે આ અમારો સ્કોર જે છે એ અચીવ કરી વિજેતા થયેલ છે, કોર્ટ ઇલેવન. અને હાલ બીજો રાઉન્ડ અમે ફ્રેન્ડલી મેચ રમવાના છીએ, અને આ મેચ કરવાનો આયોજન કરવાનો પાછળ હેતુ બાર અને બેન્ચ વચ્ચે સુમેલ જળવાઈ રહે અને એકબીજાને નજીક આવે અને ભાવ કામની અને બધું વાતાવરણ સારું રહે એના માટે આયોજન કરેલ છે. જે બદલ આ આયોજનમાં સિયોર વકીલ મંડળના જે જે ખેલાડીઓ સભ્યોએ જે જે સાથ સહકાર આપ્યો છે તે બદલ સિયોર વકીલ મંડળ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ શ્રી વ્યાસ સાહેબ આજરોજ આ ટાઈમ કાઢી અને સિયોર ભાવનગરથી સિયોર આવી અને બાર એન્ડ બેન્ચનું જે આયોજન કરવામાં આવે તેમાં સંપૂર્ણ સાથ સહકાર આપેલ તે બદલ વ્યાસ સાહેબનો સિયોર વકીલ મંડળ ખૂબ ખૂબ આભાર માને. આજે બાર અને બેન્ચ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરેલ હતું, ખૂબ જ સરસ આયોજન રહ્યું, ખૂબ જ સારા લોકો બાર અને બેન્ચના તમામ સભ્યોએ ખૂબ જ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું, અને આવું આયોજન થતું રહે તો બાર અને બેન્ચ વચ્ચે એનો સમન્વય બી જળવાઈ રહે, લોકોની ફિટનેસ બી જળવાઈ રહે અને ભવિષ્યમાં બી આ રીતના આયોજન થાય એવી આશા રાખું. નમસ્કાર. આજે અહીંયા સિહોરના ફેમસ ક્રિકેટ છાપરી જેને આપણે કાશી પણ કહી શકીએ છીએ એવા ગ્રાઉન્ડ ઉપર સિયોર વકીલ મંડળ એટલે કે બાર એન્ડ બેન્ચનો એક ફ્રેન્ડલી મેચ ક્રિકેટ મેચ રમાણ. બાર એન્ડ બેન્ચ એટલે કે વકીલો અને ન્યાયાધીશ અને એનો સ્ટાફ એની વચ્ચેનો મેચ હતો. મેચનો મૂળ હેતુ એવો કે બાર અને બેન્ચ વચ્ચે જે સંબંધો છે એટલે કે વકીલો અને જજીસ વચ્ચેના જે સંબંધો છે એ ફેમિલી રિલેશન તરીકે કાયમ રહે એ માટેનો આ પ્રયાસ હોય છે. કારણ કે આખરે જ્યુડિશિયરીની અંદર લોકોને ઝડપથી ન્યાય મળે અને સસ્તો ન્યાય મળે અને ઝડપથી મળે એના માટેનો એક જ ઉપાય છે કે બાર અને બેન્ચ વચ્ચે એક સુમેળ હોય, એક સામ્ય, એક સમ્ય, એક એકતા, એકતા હોય એના કારણે ઝડપથી ન્યાય મળે. એટલે મેચ રમાણી એમાં કોઈ હાર જીતનો પ્રશ્ન નહોતો કે ભાઈ આમાં બાર જીતે તો ઉત્સાહ આવે, બેન્ચ જીતે તો ઉત્સાહ આવે, પણ એક માહોલ ઊભો કરવાનો ક્ષમતાનો અને જેથી કરીને ન્યાય ઝડપી મળે. એક પહેલી શેર શાયરી છે ને કે ઉલ્ફત કી બાજી મેં ઇસ તરહ સે ઇસ શરત સે ખેલુંગી, ઉલ્ફત કી બાજી ઇસ શરત સે જીતુંગી ખેલુંગી, જીતી તો મેં તુમારી ઓર, હારી તો મેં તુમારી. એટલે કે આમાં હાર જીતનો પ્રશ્ન નહોતો પણ સંબંધો કાયમી લે અને લોકોને કાયમી ઝડપથી ન્યાય મળે એનો શુભ હેતુ. એવી પહેલી કહેવત છે ને કે મિત્રતા કરવાની કોઈ રીત નથી હોતી, મિત્રતા કરવાની કોઈ રીત નથી હોતી અને દિવાલને રોકી શકે એવી કોઈ લાગણી નથી હોતી, મિત્રતા કરવાની કોઈ રીત નથી હોતી અને દિવાલને રોકી શકે એવી કોઈ લાગણી નથી હોતી. સંબંધો જો સચવાય સાચા મનથી તો આ જીવનની બાજીમાં કોઈ નથી હાર હોતી કે નથી કોઈ જીત હોતી. એટલે જ્યુડિશિયરી એટલે કે વકીલો અને ન્યાયાધીશ એ બે તો મહત્ત્વના સ્તંભ છે સમગ્ર રાષ્ટ્રની અંદર. જો અત્યારે કોઈ તંત્ર એવું બચ્યું હોય કે જેની પર લોકો અપેક્ષા રાખી શકે તે માત્ર ન્યાય તંત્ર છે, કે જ્યાં કોઈ પણ જાતના જેને કહેવાય જેને ભ્રષ્ટાચાર, જે સમગ્ર રાષ્ટ્રની અંદર જે મેઇન દૂષણ છે ભ્રષ્ટાચાર છે, એટલે ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર અને કોઈ પણ કરપ્શન વગર ઝડપથી લાય મળે, ઝડપથી વિકાસ થાય અને સસ્તો ન્યાય મળે એ માટે એકમાત્ર ન્યાયતંત્ર છે. અને એ ત્યારે શક્ય બને કે જ્યારે વકીલો અને ન્યાયાધીશ એટલે કે જે જ્યુડિશિયરી છે એની વચ્ચે એક સંપ હોય, એ સંપ હોય તો ન્યાય ઝડપથી મળે અને સસ્તો મળે એવો આ એક પ્રયાસ હતો. આખરે ફાઇનલી બેન્ચની ટીમ જીતી એને ખૂબ ખૂબ અભિનંદન. સિયોર બાર
વકીલ મંડળે પણ ખૂબ સારો પ્રયાસ કર્યો અને બધી સગવડતાઓ કરી અને સૌને પ્લીઝ કર્યા. એક ઉત્સવ જેને કહેવાય, ઉત્સવનો વાતાવરણ ઊભો કરી માટે સિવર વકીલ મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અવારનવાર આવા મેચો અને આવા આયોજન થતા રહે તો મને એવું લાગે છે એક સરસ મજાનું વાતાવરણ થાય. ફરી એક વખત સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ.